नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ में आप सबनो हार्दिक स्वागत है। आपणे भणी रह्या छे आयोनिक संतुलन। आयोनिक संतुलन नी अंदर लास्ट पीरियड नी अंदर आपणे पीएच कैलक्युलेशन फॉर स्ट्रॉंग एसिड एंड स्ट्रॉंग बेस माटे आपणे शीखाता। आजे आपणे पीएच कैलक्युलेशन फॉर वीक एसिड एंड बेस माटे आपणे शीखवानुं छे। आपणे ख्याल छे के पीएच पीएच इज इक्वल टू माइनस लॉग एस प्लस नी सांद्रता आधार कितना है 10 नो। आप पीएच में अपने पास है सूत्र से कोई वीक एसिड ले आपने अत्यार સુધી સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ માટે આપણે ભણી ગયેલા છે। સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ નું સંપૂર્ણ આયનીકરણ થાય જ્યારે વીક એસિડ અને વીક બેઝ નું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થશે નહીં। તો આપણે એવા એસિડ ની વાત કરવાની છે કે જેનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થવાનું નથી। પહેલા વીક એસિડ જોઈ કે વીક એસિડ તરીકે એસિટિક એસિડ લે CH3COOH અને જલીય દ્રાવણ લેવામાં આવે તો જલીય દ્રાવણમાં શું બનાવશે તો કે CH3COO- માઈનસ વત્તા S પ્લસ ધારકાનું આયનીકરણ આલ્ફા લે અને શરૂઆતની સાંદ્રતા T બરાબર 0 સમયે સાંદ્રતા C હોય તો આની સાંદ્રતા શું હશે 0 0 સંતુલન અવસ્થાએ અનિસાંદ્રતા કેટલી હશે તો કે C - C આલ્ફા અનિસાંદ્રતા કેટલી હશે C આલ્ફા અનિસાંદ્રતા કેટલી હશે C આલ્ફા એસિડ છે તો એસિડનો સંતુલન અચળાંક નિશેના વડે દર્શાવાય તો કે KA વડે K નિપતની સાંદ્રતા હશે મતલબ વેગની સાંદ્રતા નિપતની સાંદ્રતા C આલ્ફા ગુણ્યા C આલ્ફા નિશેદમાં C - C આલ્ફા આ સૂત્ર પરથી k ની વેલ્યુ આપણને મળી જશે c આલ્ફા સ્ક્વેર c આલ્ફા સ્ક્વેર છે 1 - આલ્ફા। વારંવાર આ સૂત્રનો ઉપયોગ કરી છે એટલે આપણને ખ્યાલ છે કેવી રીતે મેળવેલું છે। સતા એક વખત ખાલી કે k એની પદની સાંદ્રતાના છેદમાં પ્રત્યેકની સાંદ્રતા નિપત તરીકે CH3COO- એસિટાઇલ વત્તા ઇન્ટુ S+ ની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયક તરીકે એસિટિક એસિડની સાંદ્રતાની સાંદ્રતા કેટલી છે C આલ્ફા ની સાંદ્રતા C આલ્ફા છેદમાં નિપક પ્રક્રિયકની સાંદ્રતા C - C આલ્ફા એ મૂકે છેદ અંશમાંથી C C કેન્સલ K = નું આવે C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 - આલ્ફા। અહીં આપણે બે રીતથી K નું સોલ્યુશન આલ્ફા કઈ રીતે મેળવવો એ આપણે શીખી ગયેલા છે। એક તો 1 - આલ્ફા અવગણવામાં આવે એક 1 - આલ્ફા નું મૂલ્ય શું કરવામાં આવે અવગણવામાં આવે। ધારો કે 1 - આલ્ફા અવગણતા મોસ્ટ ઓફલી આપણે આ રીતે જ આગળ વધશું 1 - આલ્ફા અવગણતા k = નું આવશે c આલ્ફા સ્ક્વેર આલ્ફા ને કરતા બનાવી તો k ના છેદમાં c = નું આવશે આલ્ફા સ્ક્વેર। ખાલી આપણે આલ્ફા લેવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેતા આલ્ફા સ્ક્વેર નું વર્ગમૂળ આલ્ફા અને k ના છેદમાં c નું વર્ગમૂળ k / c। આ સૂત્ર આપણે તારવણી કરેલી છે આપણને ખ્યાલ આવી છે કોના માટે વાત કરી છે તો કે વીક એસિડ માટે આલ્ફા મળી ગયું। આપણે પીએચ શોધવા માટે કોની સાંદ્રતાની જરૂર પડે તો કે S+ ની સાંદ્રતાની જરૂર પડે તો S+ ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે તો કે S+ ની સાંદ્રતા = C આલ્ફા। સંતુલન સમયે S+ ની સાંદ્રતા કેટલી છે C આલ્ફા। આપણી પાસે આલ્ફા નું મૂલ્ય છે આલ્ફા ના મૂલ્ય મૂકતા S+ ની સાંદ્રતા इज इक्वल टू सी अल्फा की कीमत कितनी है तो के ए / सी अल्फा की कीमत कितनी है अंडर रूट के ए / सी 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 कैंसिल કરવામાં આવે વર્ગમૂળ માં સી છે અહીં 12 સી છે તો સી સી કેન્સલ થાય તો શું બચે કે ઇનટુ વર્ગમૂળ માં સી અને આપણે વર્ગમૂળ માં સી ગુણ્યા વર્ગમૂળ માં સી લખીએ કે વર્ગમૂળ માં સી કેન્સલ વર્ગમૂળ માં સી ગુણ્યા વર્ગમૂળ માં કે એટલે એક સાથે વર્ગમૂળ માં કે ઇનટુ સી આપણને શું મળી ગયું તો કે S+ ની સાંદ્રતા। હવે આપણી પાસે સૂત્ર pH ઇઝ ઇક્વલ ટુ છે તો કે માઈનસ log S+ ની સાંદ્રતા આધાર કેટલાનો છે તો કે 10 નો માઈનસ log S+ ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે તો કે અંડર રૂટ k / c આધાર કેટલાનો છે 10 અંડર રૂટ k / c એટલે કેટલું લખાય બનાવ ભાત લખાશે વર્ગમૂળમાં છે એટલે બનાવ log
के इनटू सी खाते की आवश्यक बना आधार के नाम से तो कि 10 नो लॉग ने इधर खाता अगर आवश्यक એટલે માઇનસ 1 આ લોગ કે ઇનટુ સી આધાર કે નામ છે તો કે 10 નું લોગ એ ઇનટુ બી લોગ એ ઇનટુ બી તો શું લખી છે તો કે લોગ એ વત્તા લોગ બી એ એસ ઇઝ ઇક્વલ માઇનસ 1 આ પાગલ કોમન છે अपने पास मूल्य कौन से तो लोग के इनटू सी तो लोग ये बता लोग बिना स्वरूप मालक कौन से लोग ये आधार 10 लगतो नहीं आधार कितना हो से 10 नो लोग के बता लोग से ये है इज इक्वल टू माइनस 1 आ माइनस 1 अपने अंदर रूम में आवे અથવા તો ખાલી માઈનસ નિશાની માઈનસ હોના 12 આ ખાલી માઈનસ નિશાની ની અંદર ગુણવામાં આવે માઈનસ log k માઈનસ log c આપણે ખૂબ સારી રીતે જાણી છે 1 માઈનસ log k એટલે આપણે શું લખી શકું તો કે pk માઈનસ log c pk માઈનસ log c આપણે pk વીક એસિડ અથવા તો વીક બેઝ માટે વીક એસિડ અથવા તો વીક બેઝ માટે પીએસ કે વીથી મેળવવી એવડી મોટી લાંબી ગણતરી આપણે કરવાની નથી આપણે ડાટા ગણશું એટલે ખ્યાલ આવશે પણ આખી રીત આપણને ખબર હોવી જોઈએ આપણે માં શું કોઈ સૂત્ર નહીં ગોઠવો ગોખણ પટ્ટી કરવાની નથી સમજૂતી સાથે આપણે યાદ રાખવાનું છે કે કોઈ વીક એસિડ અથવા તો વીક બેઝ જલીય દ્રાવણ લેવામાં આવે તેમાં એનું સંપૂર્ણ આયનીકરણ થવાનું નથી સંપૂર્ણ આયનીકરણ નહીં થાય તો આપણે આવી રીતે આપણે ખ્યાલ છે કે t 0 સમય પર કેટલી સાંદ્રતા કેટલી હોય સંતુલન સમય પર કેટલી સાંદ્રતાને આપણે સરખાવણી આયનીકરણ અનુસારથી કરવાની છે અહીંયા આપણે સંતુલન અનુસાર એસિડ હશે તો Ka મળશે અને બેઝ હશે તો શું મળશે Kb હવે આપણી પાસે 1 - α અહીં બે પદ્ધતિથી આપણે k નું મૂલ્ય α નું મૂલ્ય મેળવી શકીએ એક તો 1 - α ઉગણવામાં આવે તો અને બીજી આપણે દ્વિઘાત સમીકરણને એ રીતે આપણે ભણી ગયા છે કે વિવેચકની ડેલ્ટા b² - 4ac પદ્ધતિથી આપણે મેળવી છે અહીંયા અવગણવાની રીતે આપણે આગળ વધેલા છે તો α કેટલું મળે તો કે α = √k / c અહીંયા આપણી પાસે s+ ની સાંદ્રતા ph મેળવવા માટે કોની જરૂર પડે તો કે s+ ની સાંદ્રતા તો s+ ની સાંદ્રતા = c α s+ ની સાંદ્રતા c α α નું કિંમત આપણી પાસે c મૂકતા આપણને s+ ની સાંદ્રતા શું મળે તો √k / c ph = આપણી પાસે c - log s+ ની સાંદ્રતા આધાર કેટલા નો છે 10 નો માઇનસ લોગ s પ્લસ ની સાંદ્રતા ની કિંમત આપણે મૂકી s પ્લસ ની સાંદ્રતા વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં હોય તો કેટલી ઘાત લખાય એક દૂત્યાંશ ઘાત એક દૂત્યાંશ ઘાત લોગ ની અંદર ક્યાં હોય આવશે આગળ આવશે log a into b તો આપણે શું લખી શકીએ તો કે log a વત્તા log b એ પદ્ધતિ જાય આપણે આગળ વધ્યા અહીં આપણે ખ્યાલ છે કે log b k પણ જો માઇનસ log b k આવી જાય ઓર સોરી log k પણ માઇનસ log k આવી જાય તો આપણે b k લખી શકીએ કેમ તો કે આપણને ખ્યાલ છે pH is equal to શું લખાય તો કે માઇનસ log s પ્લસ ની સાંદ્રતા to the base 10 pOH શું લખાય તો કે માઇનસ log OH માઇનસ ની સાંદ્રતા to the base 10 pKa શું લખાય છે તો કે માઇનસ log K to the base 10 અને ઉપરથી આપણે p ખબર પડી જો p શું છે તો કે માઇનસ log આધાર કેટલા નો છે તો કે 10 નો આપણે આપેલ એક આપણે આ બધી વસ્તુ આપણે આ બાબત ઉપર આગળ જોઈ ગયેલા છે તો વિદ્યાર્થી મિત્રો વીક એસિડ માટે આપણને કે વીક બેઝ માટે કે તો આપણે આ પદ્ધતિથી બેઝ હશે તો તમારે Kb મેળવવાનું રહેશે એસિડ હોય તો શું મેળવવાનું રહેશે K અને આ પદ્ધતિ દ્વારા આપણે વીક એસિડ અથવા તો વીક બેઝ ની pH ની ગણતરી કરી શકાય હવે આના એક્ઝામ્પલો દાખલાથી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બે દાખલા તમારી સામે આપેલા છે કે કેલ્ક્યુલેટ ધ pH ઓફ એ 0.0 5 મોલર એસિટિક એસિડ સોલ્યુશન એનો કે આપી દીધેલો છે બીજો ડાટો આપેલો છે કેલ્ક્યુલેશન ધ pH ઓફ 0.05 મોલર NH2NH2 એન્ડ હાઇડ્રોજન કેવાય બેઝ છે હાઇડ્રોજન Kb ફોર હાઇડ્રોજન કે આપેલો છે 2.5 × 10⁻¹ આ બંને માટે આપણે pH ની ગણતરી કરવાની છે બંને આપણે જાણીએ છીએ કે બંને વીક એસિડ એક છે અને એક વીક બેઝ છે તો આની pH ગણતરી કઈ રીતે કરી શકાય તો પહેલાનો આન્સર તરફ આપણે આગળ વધીએ
क्या परमेश्वर आप पहले उसे द्रावण तो कैसे के कैसे नो एसिटिक एसिड नो जले द्रावण अपने ख्याल से एसिटिक एसिड नो संपूर्ण आयनीकरण थवानो नथी तेने जले द्रावण मा संतुलन बनावशे अने एसिटेट आयन वत्ता एस प्लस आयन अपने आपशे। धारो के एनो आयनीकरण अंश अल्फा होय અને શરૂઆતની સાંદ્રતા આપણને આપી દીધેલી છે 0.05 મોલ સી આપી દીધેલો છે પણ અહીં આપણને ખ્યાલ છે કે શું આવશે તો કે સી માઇનસ સી આલ્ફા સી આલ્ફા સી આલ્ફા અને આપણે કે મેળવશું તો કે શું બનવાનો છે તો કે સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા। આપણી પાસે એસ પ્લસ ની સાંદ્રતાની જરૂર પડશે તો એસ પ્લસ ની સાંદ્રતા શું છે તો કે સી આલ્ફા ताई अल्फा नो 1 माइनस अल्फा अवगणवा मा आवे 1 माइनस अल्फा अवगणता आपणे आगळ ની અંદર ભણી ગયેલા છે अल्फा નું મૂલ્ય શું આવવાનું છે તો કે अल्फा इक्वल टू अंडर रूट के अपॉन सी। s प्लस ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે તો કે s प्लस ની સાંદ્રતા इज इक्वल टू सी अल्फा। अल्फा કેટલો છે તો કે अल्फा अंडर रूट के अपॉन सी આની ઉપરથી s પ્લસ ની સાંદ્રતા કેટલી મળશે તો કે અંડર રૂટ k / c k / c। s પ્લસ ની સાંદ્રતા અંડર રૂટ k / c બંનેની વેલ્યુ મૂકેલી s પ્લસ ની સાંદ્રતા k ની કિંમત આપણી પાસે કેટલી છે તો 1.8 × 10⁻¹⁵ ઘાત 1.8 × 10⁻¹⁵ ઘાત। c ની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 0.05 એટલે 5 × 10⁻²⁵ ઘાત 5 × 10⁻²⁵ ઘાત। હવે અહીં આપણને ખ્યાલ છે કે 18.95 થશે 1.8 એટલે 18 × 10⁻⁶ ઘાત / 5 × 10⁻²⁵ ઘાત। કેટલો આવશે 18.95 × 10⁻⁸ ઘાત અને આપણે આમ લખી કે 0.9 × 10⁻⁶ ઘાત 0.9 નો વર્ગમૂળ કેટલો આવશે તો કે 0.3 0.9 નો વર્ગમૂળ કેટલો આવશે 0.3 સોરી 0.9 નો એક્ઝેક્ટ વર્ગમૂળ અને વર્ગમૂળ કાઢવું પડશે તમે તમારી જાતે વર્ગમૂળ કાઢી અને આનો આગળ સાદો રૂપ આપી દેજો s પ્લસ ની સાંદ્રતા મળી જાય s प्लस ની સાંદ્રતા મળી જશે એના ઉપરથી s प्लस ની સાંદ્રતા ph મેળવવાની છે તો ph - log s प्लस ની સાંદ્રતા તો ભઈ 10। એક આ પદ્ધતિ દ્વારા તમે ગણી શકો ખૂબ ટકુ રીતે અને એક બીજી પદ્ધતિ છે કે પદ્ધતિ દ્વારા તમે ગણી શકો અને જોઈ કે ph સૂત્રમાં આપ્યું તો આપણી પાસે 1r pK माइनस log c 1 r pK माइनस log c 1 r pK એટલે શું આવશે તો કે माइनस log k આધાર કેટલા નો 10 નો log c આધાર કેટલા નો છે 10 નો માઈનસ નિશાની બંનેમાંથી કોમન કાઢી લઉં એટલે માઈનસ 1 r log k k ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે 1.8 × 10⁻⁵ ઘાત 10 નું માઈનસ નિશાની કોમન કાઢી અંદર કેવી રીતે છે પ્લસ log c ની કિંમત કેટલી છે તો કે 5 × 10⁻²⁵ ઘાત આધાર કેટલા નો છે તો કે 10 નું c ની કિંમત 0.05 0.05 એટલે 5 × 10⁻²⁵ ઘાત 1 આ અહીં log a વત્તા log b વત્તા log c અહીં આપણી પાસે log a into b છે
लोगे इनटू बी तो अपने शो लिखिए कि तो के लोगे बत्ता लोग बी तो ये लोगे એટલે 1.8 વત્તા log b log 10 ની માઈનસ 5 આધાર કેટલા આવશે તો કે આધાર 10 નો સેમ એજ રીતથી અહીં log a into b તો શું લખીએ કે તો કે log a આધાર 10 નો વત્તા log b કેટલું છે તો કે 10 ની માઈનસ 2 ઘાત આધાર કેટલા આવશે 10 નો આગળ માઈનસ નિશાની છે આયા 1.8 નો લોગ તમે જોઈ લો લોગ માં ઘાત આગળ ભી આવશે એટલે અહીં માઈનસ 5 આવશે 5 નો લોગ તમે જોઈ લો અને લોગ 10 ની માઈનસ 2 ઘાત છે તો માઈનસ 2 ઘાત છે એટલે આગળ આવશે એટલે આવશે માઈનસ 2 અહીં માઈનસ 2 માઈનસ 5 માઈનસ 7 લોગ 1.8 નો લોગ એટલે તમે માત્ર જોઈ લેશો અને લોગ 5 તમે જોઈ લેશો એનો આન્સર અને પૂરો આન્સર બંને કેવો આવશે સેમ તો એક આ પદ્ધતિ પણ આની અંદર તમારે સૂત્ર યાદ રાખવું પડશે સૂત્ર યાદ રાખવાનો મારા ખ્યાલથી કોઈ જરૂરિયાત છે નહીં તમને ડાબી બી રીતે જ આપશે કે જેનો સરળતાથી લોગે રીતે હું જોઈ શકું તમને રે અહીંયા ક્યારે પેપરની અંદર જો આવી રીતે આવશે તો 1.8 નો અંદર લોગ આપેલો છે અને 5 નો અંદર લોગ તમને આપેલો હશે એટલે એની માટે લોગે રીતે નહીં હોય પણ તમને લોગ જે કાંઈ લોગનો ઉપયોગ કરવાનો થતો હશે તે બધાય લોગ તમને આપેલા હશે તો આપણે વીક એસિડ અને વીક બેઝ માટે પીએસ કેવી રીતે કેલ્ક્યુલેટ ગણી શક કરી શકાય એની માટે આપણે પહેલું એક્ઝામ્પલ વીક એસિડ માટે જોયું હવે બીજું એક્ઝામ્પલ છે વીક બેઝ માટે Calculate the pH of 0.05 molar NH2NH2 hydrogen. KB આપેલો છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 કર તો પેલા અહીંયા હાઇડ્રોજન તમને જે આપેલો છે NH2 અનો એકવાસ સોલ્યુશન લેવામાં આવે નિર્બળ બેઝ છે નિર્બળ બેઝ NH2 NH3 પ્લસ OH માઈનસ એકવાસ બનાવશે OH માઈનસ એકવાસ આની સાંદ્રતા આપેલી છે 0.05 મોલર આનો આયનીકરણ અંશ ધારો કે આલ્ફા હોય તો અહીંયા આપણને ખ્યાલ છે કે C માઈનસ C આલ્ફા અહીં હું આવશે C આલ્ફા કેટલી આવશે C આલ્ફા બેઝ છે બેઝ માટે આપણને શું મળશે KB KB નિપતની સાંદ્રતાના છેદમાં પરક્રિયકની સાંદ્રતા એટલે આપણને મળશે C આલ્ફા સ્ક્વેરના છેદમાં 1 માઈનસ આલ્ફા આલ્ફાનું મૂલ્ય અવગણવામાં આવે તો કે ભી આપણને કેટલો મળશે c આલ્ફા સ્ક્વેર આની પરથી આપણને આલ્ફા કેટલો મળશે તો આલ્ફા ઇક્વલ ટુ અંડર રૂટ કે ભી અપોન c આલ્ફા મળી ગયો આપણે કોની સાંદ્રતા છે તો કે OH માઈનસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે c આલ્ફા OH માઈનસ ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે c આલ્ફા તો c આલ્ફા OH માઈનસ ની સાંદ્રતા ઇક્વલ ટુ આપણે પાસે આલ્ફા નો મૂલ્ય છે અંડર રૂટ kb / c તો OH માઈનસ ની સાંદ્રતા c આલ્ફા આલ્ફા ની કિંમત મૂકી દે કેટલી છે તો કે kb / c kb / c અને ફરતા આપણે OH માઈનસ ની સાંદ્રતા મળી જશે OH માઈનસ ની સાંદ્રતા અંડર રૂટ kb / c અંડર રૂટ kb / c તેથી OH માઈનસ ની સાંદ્રતા ઇક્વલ ટુ અંડર રૂટ kb અંડર રૂટ kb kb ની વેલ્યુ કેટલી છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 કર c ની વેલ્યુ કેટલી છે 0.05 મોલર 0.05 મોલર એટલે શું આવશે 5 ગુણ્યા 10 ની માઈનસ 2 કર 5 ગુણ્યા 10 ની માઈનસ 2 કર બંને બાજુ બે રીતે આપણે સોલ્વ કરીએ કે બંને બાજુ લોગ લેવાથી તે આપણે ડાખલો સોલ્વ કરીએ કે કેવી રીતે OH માઈનસ ની સાંદ્રતા બીજી પર 2.5 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 1.25 સોરી 12.25 સોરી 12.5 ગુણ્યા નો આવશે 10 ની માઈનસ 7 10 ની માઈનસ 7 બંને બાજુ લોગ લેવામાં આવે લોગ OH માઈનસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 10 નો આધાર વાળો આ કેટલી ઘાત છે તો કે 1/3 છે 1/3 ઘાત એટલે લોગ માં આગળ ભી આવશે તો આમ લખીએ 1/3 લોગ 1/3 લોગ 12.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત આધાર કેટલા નો છે તો કે આધાર 10 નો આધાર કેટલા નો છે 10 નો
बन्ने बाजु माइनस निशानी बड़े गुणवा मावे बन्ने बाजु से थी गुणवा मावे माइनस निशानी बड़े गुणवा मावे तो माइनस लॉग ओएच माइनस ની સાંદ્રતા આધાર કેટલા નો છે તો કે 10 નો ઇઝ ઇક્વલ આયે જો લોગ એ ઇનટુ બી તો શું લખીએ કે લોગ એ વત્તા લોગ બી એક દૂરચાંશ આગળ છે પણ બંને બાજુ માઇનસ વડે ગુણ્યા તો માઇનસ એક દૂરચાંશ આયે આપણી પાસે લોગ એ ઇનટુ લોગ બી છે તો લોગ એ વત્તા લોગ બી લોગ એ 12.5 વત્તા લોગ બી એટલે છે 10 ની માઇનસ 7 ઘાત આધાર કેટલા નો છે તો કે 10 નો આપણે ખ્યાલ આવી ગયો કે આ કોણ સૂત્ર બની ગયું તો કે p વોઇસ માઇનસ લોગ વોઇસ ની સાંદ્રતા કેમ સૂત્ર બની ગયું ph p વોઇસ માઇનસ એક દૂરચાંશ 12.5 નો તમે લોગ જોશો એટલે તમને ખ્યાલ આવે છે આની અંદર લોગ 12.5 આધાર કેટલા નો છે 10 નો માઇનસ 7 माइनस सेवन लोग ने अगर घात अगर आप से माइनस सात आए क्या से प्लस है लेकिन बात ये जैसे माइनस सात माइनस एक तो क्या उसने अंदर पुरी ना क्यों लोग बार नो पांच मां लोग ये रिद्धों ने अंदर तमे जो जो बार नो से मां जो बार नो से पांच मां पहले तो हमने लोग मरे जैसे लोग मरे सर वालों बात बाकी करी ना शुरू पी ओ एच मर से पर आपने मेरे मन से पी एच तो आपने ख्याल से कि पी एच वत्ता पी ओ एच इज इक्वल टू कितना आवश्यक 14 હવે અહીં કોઈ આપણને સાત તાપમાન આપી દીધેલું નથી તાપમાન ન આપેલું હોય ત્યારે મેં તમને કીધું કે આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લેવું અથવા તો તમને ઓરડાનું તાપમાન કીધું હોય તો એ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈને આપણે હાલવાનું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH વત્તા pOH ની વેલ્યુ કેટલી થશે તો કે 14 pOH મળી જાય pOH પરથી તમને શું મળી જશે pH બીજા બે એક્સ્ટ્રા દાખલા આપેલા છે The pH of 0.04 molar hydrate in solution કેટલી છે 10 આપણે શું મેળવવાનું છે kb મેળવવાનું છે વિયોજન અચળાંક સંતુલન અચળાંક kb મેળવવાનું છે kb ની કિંમત કેટલી થાય આ દાખલો આપણે ખ્યાલ છે કે ભાઈ NH2 નું એકવા સોલ્યુશન બનાવવામાં આવે તો OH- ની સાંદ્રતા મળશે OH- ની સાંદ્રતા pH તમને આપી દીધેલી છે દાખલો તમને ઘણા વખત ખ્યાલ આવે આપણી પાસે pH આપી દીધેલી છે pH કેટલે આપેલી છે દ્રાવણની 10 pH કેટલે આપેલી છે 10 તો pH વત્તા pOH ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 14 થશે pH વત્તા pOH ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 14 pH તમને કેટલા આપેલી છે તો કે 10 pOH ઇઝ ઇક્વલ ટુ 14 pOH કેટલી આવશે તો કે 4 pOH કેટલી આવશે 4 તારું પર ઓએસ માઇનસ ની સાંદ્રતા ઓએસ માઇનસ ની સાંદ્રતા કેટલી આવશે તો કે 10 ની માઇનસ 4 આપણે જાણીએ છીએ પીએચ 7 હોય પીએચ કેટલી હોય 7 તો એસ પ્લસ ની સાંદ્રતા કેટલી આવે 10 ની માઇનસ 7 ઘાત આવશે અહીં પીઓએસ કેટલી છે 4 છે તો ઓએસ માઇનસ ની સાંદ્રતા કેટલી થશે 10 ની માઇનસ 4 ઘાત આપણે આ જાણીએ છીએ દાખલાની અંદર OH- ની સાંદ્રતા હું આપેલી છે તો કે Cα OH- ની સાંદ્રતા Cα OH- ની સાંદ્રતા કેટલી મળશે તો કે 10 ની માઇનસ 4 ઘાત તો કે 10 ની માઇનસ 4 ઘાત C ની વેલ્યુ કેટલી આપેલી છે 0.04 ઇન્ટુ α 0.04 ઇન્ટુ α તો તેથી α ઇઝ ઇક્વલ ટુ 10 ની માઇનસ 4 ઘાત ના છેદમાં 0.04 એટલે આમ લખીએ કે છે 4 10 ની માઇનસ 2 ઘાત 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત
दस नी माइनस बे घात छे अंश में जाए तो दस नी प्लस बे घात थशे, दस नी प्लस बे घात एटले सो, सो भाग्या चार एटले केटला आवशे पच्चीस, पच्चीस गुणिया दस नी माइनस चार घात, पच्चीस गुणिया दस नी माइनस चार घात कोनी वेल्यू मिली तो के आल्फा नी। तेथी के बी इज इक्वल टू आपणी पासे शुं छे तो के के बी इज इक्वल टू सी आल्फा स्क्वेर, सी नी वेल्यू केटली छे तो के 0.04 द्रावण नी सांद्रता तमने आपी दीधेली छे 0.04 मोलर। तमारे पासे अल्फा मळी गेलो छे, अल्फा 25 गुणिया 10 नी 4 घात, 25 गुणिया 10 नी माइनस 4 घात आनो शुं लेवानो छे तो के वर्ग 0.04 गुणिया 25 નો વર્ગ કેટલો થશે તો કે 625, 10 ની માઈનસ 4 ઘાત નો વર્ગ કેટલો થશે તો કે 10 ની માઈનસ 8 ઘાત। 0.04 ગુણ્યા 625 એટલે મને આમ લખીએ 4 ગુણ્યા 625 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત, 10 ની માઈનસ 10 ઘાત 625 ગુણ્યા 4 625 1250 1250 2500 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત 2500 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત। તો આની ઉપરથી KB કેટલો મળશે તો કે KB ઇઝ ઇક્વલ ટુ મારે 2.5 લખવું હોય તો 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત। KB કેટલો મળશે 2.5, અહીંયા એથી કોણ કાઢો તો ભાગમાં એટલો વધારો થશે 2500 છે તો શું આવશે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત। વિદ્યાર્થી મિત્રો ફરીથી આ બાબત એક ખાસ જોવા જેવી છે, અહીં તમને pH આપેલી છે, pH કેટલી આપેલી છે 10 આપેલી છે, pH ઉપરથી તમને શું મળી જાય તો કે POS મળી જાય, pH ઉપરથી શું મળી જાય POS, POS મળી જાય તો POS ઉપરથી તમને શું મળી જાય તો કે OS માઇનસ ની સાંદ્રતા। તમે રિએક્શન લખો, રિએક્શન લખો એટલે તમને OS માઇનસ ની સાંદ્રતા ની તમને ખ્યાલ આવી જાય, CS માં C આલ્ફા, POS ઉપરથી OS માઇનસ ની સાંદ્રતા તમને મળી જાય, ઉપરથી તમને આલ્ફા મળી જાય। KB, KB ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે તો કે C આલ્ફા સ્ક્વેર, કારણ કે 1 માઇનસ આલ્ફા અવગણતા, તેના ઉપરથી KB ની વેલ્યુ આપણને મળી 2.5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત। હવે આ પ્રશ્નનો દાખલો ખૂબ એટલે ખૂબ અગત્યનો છે, સમજવા લાયક દાખલો છે। પછી બીજા નંબરનો દાખલો કેલ્ક્યુલેટ ધ pH ઓફ 10 ની માઇનસ 5 ઘાત પોલરાઇઝ્ડ એસિડ સોલ્યુશન તમને આપેલું છે, એની pH ની ગણતરી કરવાની છે। કઈ રીતે pH ની ગણતરી કરશો આપણને ખ્યાલ છે, આપણી જે રૂટિન પદ્ધતિ છે CH3COOH એકવાસ સોલ્યુશન લેવામાં આવે તો હું બનાવશે તો કે એસિટેટ આયન અને એસ પ્લસ આયન, સંતુલન સમય સાંદ્રતા સી આલ્ફા, સી આલ્ફા આની ઉપરથી આપણને કે મળી જશે, નિપજ ની સાંદ્રતા ના છેદમાં સંતુલન ની સાંદ્રતા પ્રમાણે સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા। આ પદ્ધતિથી આપણે આગળ વધીએ કે કિંમત મૂકવામાં આવે તો કે 1.8 × 10⁻¹⁵ ઘાત, સી ની વેલ્યુ કેટલી છે તો કે 10 ની માઇનસ 5 ઘાત, સી ની વેલ્યુ કેટલી છે 10 ની માઇનસ 5 ઘાત, તો એ 10 ની માઇનસ 5 ઘાત 10 ની માઇનસ 5 ઘાત બંને કેન્સલ થાય તો આલ્ફા આપણને કેટલો મળે તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √1/8, આલ્ફા કેટલો મળે √1/8। હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 1 કરતા મોટી કિંમત હોય તેનું વર્ગમૂળ 1 કરતા મોટું જ મળે, અહીં આલ્ફા ને આનું વર્ગમૂળ આવશે 1.36, 1.8 નું વર્ગમૂળ કેટલું આવશે 1.36। હવે જાણીએ છીએ કે આલ્ફા ની મેક્સિમમ વેલ્યુ, આલ્ફા ની મહત્તમ કિંમત 1 છે, આલ્ફા ની મહત્તમ કિંમત કેટલી છે 1, અહીં કેટલી મળે છે 1.34 જે પોસિબલ નથી, તો અહીં આપણે 1 માઇનસ આલ્ફા અવગણી શકવાના નથી, આપણે 1 માઇનસ આલ્ફા અવગણીને દાખલો અવગણશું તો ગણી શકાશે નહીં। હવે આપણને એમ થાય છે આપણને કેમ ખબર પડે કે 1 માઇનસ આલ્ફા ક્યારે અવગણવું ક્યારે ન અવગણવું, અને પહેલાના જે આપણે દાખલા જોયા એ બધા દાખલાની અંદર આપણે આલ્ફા નથી મેળવતા અને ડાયરેક્ટ આપણે દાખલો ગણે જાય છે, આલ્ફા મેળવતા નથી, નહીં આપણે આલ્ફા શું કામ મેળવો। હવે અહીં આપણે તમને સાંદ્રતા ઉપર થોડીક તમે નજર નાખો તો હાઈલી આની અંદર તમે જો કે આ ડાયલ્યુટેડ દ્રાવણ છે,
તમને આ વધારે ને વધારે મંદન કરેલું દ્રાવણ આપેલું છે અહીંયા એસિટિક એસિડની સાંદ્રતા કેટલી આપેલી છે 10 ની માઇનસ 5 ઘાત એસિટિક એસિડની સાંદ્રતા કેટલી આપેલી છે 10 ની માઇનસ 5 ઘાત હવે આપણને ખબર છે કે દ્રાવણમાં જો મંદન કરવામાં આવે ડાઇલ્યુશન કરવામાં આવે તો ડાઇલ્યુશન કરવાથી સાંદ્રતામાં ઘટાડો થાય અને આલ્ફામાં વધારો થાય ડાઇલ્યુશન કરવામાં આવે આપણી પાસે આલ્ફા આપણે ડાઇલ્યુશન ઇફેક્ટ આપણે ભણી ગયેલા છે ઓસવાર્ડ ડાઇલ્યુશન લો આપણે ભણી ગયેલા છે જો દ્રાવણનું ડાઇલ્યુશન કરવામાં આવે તો ડાઇલ્યુશનને કારણે સાંદ્રતામાં ઘટાડો થાય પણ આલ્ફામાં શું થાય વધારો પણ આલ્ફામાં એટલો એટલે વધારો ન થાય કે આલ્ફાની કિંમત છે એક કરતા વધી જાય પણ એક વસ્તુ યાદ રાખવાની કે આમાં આલ્ફા જે મળશે એ નિયર બાય વન હશે કે એકની આસપાસની કોઈ પણ કિંમત હોઈ શકે પણ એક કરતા વધારે હશે નહીં તો આ ઓસવાર્ડ ડાઇલ્યુશન લોના નિયમ પ્રમાણે અહીંયા આપણે 1 માઇનસ આલ્ફાનું મૂલ્ય અવગણી શકવાના નથી 1 માઇનસ આલ્ફાનું મૂલ્ય અવગણવાના નથી તો કઈ રીતે આલ્ફા મેળવશું એ આપણે જોઈએ પહેલાનો આલ્ફા મેળવી નાખી આ કિંમત કેટલી આપેલી છે તો કે 1/8 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ઇક્વલ ટુ c c ની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 10 ની માઇનસ 5 ઘાત આલ્ફા સ્ક્વેર / 1 માઇનસ આલ્ફા 10 ની માઇનસ 5 ઘાત 10 ની માઇનસ 5 ઘાત બંને બાજુથી કેન્સલ આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા બંને બાજુ 10 વડે ગુણવામાં આવે તો 18 ઇક્વલ ટુ 10 આલ્ફા નો વર્ગ છેદમાં 1 માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા એ ભાગાકારમાં સાને બોલાવતો ગુણાકારમાં 18 ગુણ્યા 1 માઇનસ આલ્ફા એટલે 18 માઇનસ 18 આલ્ફા ઇક્વલ ટુ 10 આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ 10 આલ્ફા સ્ક્વેર બધાયમાંથી બે કોમન કાઢવામાં આવે તો હું વચ્ચે તો કે 9 માઇનસ 9 આલ્ફા માઇનસ 9 આલ્ફા છે તો માઇનસ માઇનસ કેવો થાય આ બાજુ આવશે તો કેવો થઈ જશે પ્લસ અને પ્લસ 9 છે તો આ બાજુ આવશે કેવો થઈ જશે માઇનસ હવે આપણી પાસે કિંમત છે એ બરાબર 5 બી બરાબર 9 અને સી બરાબર માઇનસ 9 ડેલ્ટા ની વિવેચકની રીત આલ્ફા ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a છેદમાં 2a હવે તમને થાય છે ભાઈ પ્લસ ઓર માઇનસ આવે પણ આલ્ફા ક્યારે ઋણ હોવાનો નથી એટલે ક્યારે આપણે માઇનસ કિંમત લેવાના નથી માઇનસ બી માઇનસ 9 પ્લસ અંડર રૂટ બી સ્ક્વેર બી સ્ક્વેર 9 નો વર્ગ કેટલો થશે 81 4 ગુણ્યા a એની કિંમત કેટલી છે 5 4 5 20 20 ગુણ્યા માઇનસ 9 20 9 180 180 પણ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ છેદમાં 2a 5 2 10 માઇનસ 9 વત્તા અંડર કેટલા આવશે તો કે 261 ના છેદમાં 10 256 નો વર્ગમૂળ કેટલું થાય 16 અહીં 16 પર સમથી કોઈ પણ કિંમત આપણને મળવાની છે 16 પર સમથી માઇનસ 9 વત્તા આનું વર્ગમૂળ કાઢવામાં આવે એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ આની માં આપણને મળશે 16/4 છેદમાં 10 આલ્ફા ઇક્વલ ટુ 16 માઇનસ 9 16 માઇનસ 9 16 માંથી 9 જાય એટલે કેટલા આવશે 7 7/4 ના છેદમાં 10 આલ્ફા કેટલો આવશે 0.74 આલ્ફા કેટલો આવશે 0.74 તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે આલ્ફા મળી ગયો s પ્લસ ની સાંદ્રતા કેટલી છે તો કે c આલ્ફા s પ્લસ ની સાંદ્રતા કેટલી છે આપણી પાસે s પ્લસ ની સાંદ્રતા ઇક્વલ ટુ c આલ્ફા s પ્લસ ની સાંદ્રતા ઇક્વલ ટુ c આલ્ફા s પ્લસ ની સાંદ્રતા c ની વેલ્યુ કેટલી છે તો કે 10 ની માઇનસ 5 ઘાત આલ્ફા ની વેલ્યુ કેટલી છે તો કે 0.74 s પ્લસ ની સાંદ્રતા ઇક્વલ ટુ તમે આને આમ લખી શકો 74 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત pH મેળવવા માટે pH ઇક્વલ ટુ માઇનસ લોગ
एस प्लस ની સાંદ્રતા આ દર કેટલાનો આવશે 10 નો એસ પ્લસ ની સાંદ્રતા મૂકી અને તમે આની પીએસ ગણતરી કરી શકો પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે 1 માઈનસ આલ્ફા નું મૂલ્ય અવગણ્યું નથી 1 માઈનસ આલ્ફા નું મૂલ્ય જો અવગણવામાં આવે તો ઈ પદ્ધતિથી આપણે આલ્ફા ગ્રેટર ધેન 1 મળે આલ્ફા ગ્રેટર ધેન 1 મળે જે પોસિબલ નથી અહીં ગણતરી તો તમારી રીતથી વ્યવસ્થિત રીતે ગણતરી કરજો અહીંયા લગભગ કાંઈ મિસ્ટેક નથી પણ છતાં તમે એક વખત કેલ્ક્યુલેટર મારી અને જોઈ લેજો કે કઈ ભૂલ છે કે નહીં અહીંયા એપ્રોક્સિમેટ વર્ગમૂળ લીધેલું છે શોર્ટકટ છે કારણ કે 256 નું વર્ગમૂળ કેટલું આવે છે 16 તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ માટે દ્રાવણની પીએચ કેવી રીતે ગણતરી કરવી તે શીખા વીક એસિડ અને વીક બેઝ માટે દ્રાવણની પીએચ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી તે આપણે શીખા પછી કોઈ વધારે પડતું ડાઇલ્યુટ કરેલું દ્રાવણ આપેલું હોય તેની પીએચ ની ગણતરી કઈ રીતે ગણવી ક્યારે 1 માઈનસ આલ્ફા ગણવું ક્યારે 1 માઈનસ આલ્ફા ન આવું તો ગણવું એ આપણને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોવાનું છે મિક્સર તમને આપેલું હોય મિશ્રણ અને મિશ્રણની પીએચ કઈ રીતે ગણવી મિશ્રણ કોનો આપેલું હોય તો કે બે સ્ટ્રોંગ એસિડ હોય બે કરતા વધારે તો સ્ટ્રોંગ એસિડ હોય બે સ્ટ્રોંગ બેઝ હોય સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ હોય વીક એસિડ અને વીક બેઝ હોય એટલે તો આવી રીતે દ્રાવણ તમને આપેલું હોય એ મિશ્રણની તમારે આપણે પીએચ ની ગણતરી કઈ રીતે ગણવી તો એને માટે પહેલા આપણે મોલ સંકલ્પનાની અંદર મોલારિટી અને નોર્માલિટી આપણે ભણી ગયેલા છીએ મોલારિટી આપણને ખ્યાલ હોવો જોઈએ કે મોલારિટી નું સૂત્ર આપણી પાસે શું છે તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો શું સંબંધ છે તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા n ફેક્ટર આ બંને સૂત્ર એ આપણને સારી રીતે આવડતા હોવા જોઈએ આ સૂત્ર આધારિત આપણે આગળની અંદર મિશ્રણની પીએચ ની ગણતરી કઈ રીતે કરશું એ આપણે શીખશું વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ આભાર